એક તરફ દિવાળીના વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે, તેમાં પણ ખાસ કરીને લોકો સાસણ, સોમનાથ અને દીવ જેવા પર્યટક સ્થળોએ મોટી માત્રામાં ફરવા આવતા હોય છે, ત્યારે મહા વાવાઝોડાની દહેશત વચ્ચે દીવમાં મોટી સંખ્યામાં આવેલ પ્રવાસીઓ પોતાનો પ્રવાસ ટૂંકાવીને ઘર તરફ રવાના થઈ રહ્યા છે. વરસાદને પગલે ખેડૂતો પાયમાલ થયા તો વાવાઝોડાને પગલે દરિયાખેડૂ પણ પરેશાન છે. તો મુસાફરોમાં થતા ઘટાડાને જોતા ટુરિસ્ટ આધારિત વેપારને પણ હવે અસર થઈ રહી છે.